પૂર્ણા ગામ ખાતે આવેલી શાંતિ નિકેતન સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. શેરી ગરબાનું આયોજન કરવાનું સૌથી મોટું કારણ છે કે શેરી ગરબામાં સોસાયટીના તમામ સભ્યો પરિવાર સાથે ઘર આંગણે જ સારી રીતે અને સુરક્ષા સાથે નવરાત્રી માણી શકે છે. તેમજ હાલની આ દેખાદેખીથી દુનિયાથી અલગ સો સાથે મળીને સાદાઈપૂર્વક કોઈપણ જાતના ખોટા ખર્ચાથી દૂર રહીને માતાજીના ગરબા સામે રાસની રમઝટ બોલાવે છે. અત્યારે સમગ્ર શહેરની અંદર મોટા મોટા કોમર્શિયલ ગરબાના આયોજનો કરવામાં આવી રહ્યા છે, જેની અંદર જવા માટે હજારો રૂપિયાના પાસ લેવા પડે છે. છતાં પણ સુરક્ષાની કોઈ ગેરંટી રહેતી નથી, કારણ કે મોડી રાત્રે ગરબા રમીને પરત આવતી બહેન દીકરીઓ માતાઓ તેમજ કોઈપણ મહિલાઓની ગમે ત્યારે છેડતી થઈ શકે છે. એટલે પોતાને અસુરક્ષિત મહેસૂસ કરતી માતા બહેનો દીકરીઓ માટે શેરી ગરબા સૌથી સુરક્ષિત માધ્યમ છે, કારણ કે ઘર આંગણે જ ગરબા લેતા હોય છે, તેની સાથે પોતાનો પરિવાર હોય છે તેમજ સોસાયટીના તમામ સભ્યો હોય છે, વર્ષોથી એકબીજાને જાણતા હોય છે, જેથી તમામ મહિલાઓ શેરી ગરબાની અંદર સુરક્ષિત હોય છે. એટલે સૌ મહિલાઓએ પણ વિનંતી છે કે વધુમાં વધુ શેરી ગરબાની અંદર ભાગ લે અને ખોટા ખર્ચા અને મોટા ભાગે આવી રીતે દૂર રહે અને પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખે તે માટે શાંતિ નિકેતન સોસાયટી દ્વારા શેરી ગરબાનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે. સુરેશભાઈ સુહાગ્યા, પૂર્વ સભ્ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. જે અમારું શાંતિ નિકેતન સોસાયટી છે પૂર્ણગામ ખાતે, અમે સોસાયટીની અંદર શેરી ગરબાનું આયોજન કરેલું છે અને શાંતિપૂર્ણ રીતે દરેક શેરીની અંદર તમામ લોકો પરિવાર સાથે રાસ ગરબા લે છે અને શાંતિપૂર્ણ રીતે મા અંબાની મા આદિશક્તિની આ નવરાત્રિની મજા માણી રહ્યા છે. અને ખાસ કરીને કહેવાનું કે આજનો જે સમય છે સુરત શહેરને પણ તો સમગ્ર ગુજરાતની અંદર દિવસે ને દિવસે જે પ્રમાણેની ઘટનાઓ સામે આવી રહી છે, જે પ્રમાણે છેડતીની ઘટના હોય, બળાત્કારની ઘટના હોય, ખૂનની ઘટના હોય, એવી વારંવાર ઘટનાઓ જ્યારે પ્રકાશમાં આવી રહી છે ત્યારે જે પ્રમાણે બેન દીકરીઓ હોય કે કોઈપણ મહિલા આજે ગુજરાતમાં સુરક્ષિત નથી ત્યારે તેમની સુરક્ષા ખાસ કરીને મહત્ત્વની છે, ત્યારે જે પ્રમાણે શેરી ગરબાના આયોજનને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી કરીને પોતાની બેન દીકરીઓ હોય, માતાજીઓ હોય કે કોઈપણ મહિલા હોય ઘર આંગણે રાસ ગરબા લે અને પોતાને પણ સુરક્ષિત મહેસૂસ કરી શકે અને એનો પરિવાર પણ એની સુરક્ષામાં પૂરતું ધ્યાન દઈ શકે. એટલે મારે આપના માધ્યમથી ખાસ હું શહેરીજનોને કહેવા માગું છું કે વધુમાં વધુ શહેરી ગરબાઓને પ્રોત્સાહન આપો, જેથી મહિલા પણ સુરક્ષિત રહે. એના કારણે દિલીપભાઈ, અમે શાંતિ નિકેતનમાં રહીએ છીએ, અમે શહેરી ગરબા લઈએ છીએ. અમે 10,000નો પાસ લઈને 10,000માં 9 દિવસ શહેરી ગરબા લઈએ છીએ. અહીંયા 10,000માં અમારે બધું કમ્પ્લીટ થઈ જાય છે, એ અમારો ધ્યેય છે. શેરી ગરબાનો બધું આયોજન હોય છે, નાસ્તા પાણી પ્રસાદ આ તે બધું 10,000માં. અમે પાસ લઈને બીજા નથી જતા. જી, મારું નામ પરેશભાઈ રાદડિયા છે, હું અહીં શાંતિ નિકેતન સોસાયટીમાં રહું છું. અમે ઘણા વર્ષોથી અહીંયા શેરી ગરબાનું આયોજન કરીએ છીએ. કોરોના પછી તો ખાસ કરીને બહાર જતા જ નથી, તેની અમે માતાજીની આરાધના કરી છીએ અને ખૂબ ભાવ ભજન ભક્તિ કરી છે અને બધે ગરબા સાથે રમીએ છીએ. બસ અહીંયા શેરી ગરબાનું આયોજન ખૂબ મોટા પાયે હોય છે, સરસ મજાનું આયોજન થાય છે, બધું સારી રીતે બધા હળીમળીને બધે એક સાથે રમે છે. લોકોને સંદેશો એ છે, ખોટા ખર્ચા ન કરો, સમય બહુ ખરાબ છે, એના હિસાબે શેરી ગરબાનું આયોજન કરો, સાથે મળીને સૌ ખુશ રહીએ અને ગરબા રમીએ. માલવ યામિનેશ રમેશભાઈ, શાંતિ નિકેતન સોસાયટી છે. અમે કોઈ પણ બહાર મોટી ઇવેન્ટ કે કોઈ રમઝટમાં જતા નથી, એના બદલે કે અમે ના ઘર આંગણે ખોટા ખર્ચા વગર ઘર આંગણે પરિવાર સાથે અમે નવરાત્રિનું આયોજન કરવી છે દર વર્ષની જેમ, પણ આ વર્ષે પણ અમે આયોજન કરેલ છે. અમે અહીંયા કોઈ પણ ખોટા પ્રકારના ના રાસ ગરબા સીધા અને સાદા લઈએ છીએ, જેમાં બધા લોકો લઈ શકે, જેથી વડીલો બધા નાના છોકરા બધા લઈ શકે એ રીતે રાસ ગરબા લઈએ છીએ. અમે બસ કોઈ પણ ખોટા ખર્ચા કરવા નહીં અને શેરીમાં પરિવાર સાથે બધા સાથે મળીને રાસ ગરબા લેવા, એ મારો મંતવ્ય છે.